चलो बच्चाओ, आजनी टेस्ट पुनरावर्तन लेसन 5 नो छे, बर्ड्स पंखीओनो। हाँ, प्रश्न एक, पंखीओना उच्चारना गुजराती अर्थ लखो। बहुत सहेलो छे। डक एटले बतक, ईगल एटले गरुड़, आउल एटले शू घुवड़। हाँ, आ रीते लखता जाजो, गुजराती अर्थ लखवाना छे, बराबर। आ प्रश्न एक छे, प्रश्न एक 12 मार्कनो छे। તમે સાચું લખશો તો 12 માર્ક બેઠા, બરાબર, આવડશે જ। હવે આ પણ ગુજરાતીમાં જ લખવાનું છે, અંગ્રેજીમાં સ્પેલિંગો આપેલી છે। પ્રશ્ન બે, પક્ષીઓની સ્પેલિંગના અર્થ લખો। સ્પેલિંગ આપેલી છે એના અર્થ લખો। અહીંયા છે સ્પેલિંગ SPARROW, સ્પેરો એટલે ચકલી। ટીચરે સ્પેરો એટલે ચકલી, આપ જે ટીચરે લખેલું છે ને એ સ્પેલિંગ આની અંદર એકવાર આપી દીધેલી છે, એટલે તમારે બીજી વાર પણ લખવાનું જ છે એનું। હા, કારણ કે ટીચરનું ઉદાહરણ છે, ઉદાહરણને માઇન્ડ નહીં કરશે, 12 માર્ક આના જ રહેશે, બરાબર। હા, તમારે લખવાનું છે એકદમ સરસ અક્ષરે, ગુજરાતીમાં જ અર્થ, બધા સ્પેલિંગો વાંચતા જજો। આમાં અડધા સ્પેલિંગ તો જોઈને જ સમજી જાઓ, આ તો ડવનો સ્પેલિંગ છે, લખી દો ડવ। હા, હવે પછી પ્રશ્ન 3, સ્પેલિંગ અને ઉચ્ચારના જોડકા જોડો। સ્પેલિંગ આપેલા છે, અહીંયા ઉચ્ચાર આપ્યા છે, જ્યારે જોડકા આવે જવાબ પહેલાં જુઓ। જ્યારે જોડકા હોય ત્યારે જવાબ પહેલાં વાંચી જાઓ। ડવ, આઉલ, કોક, ડક, હેન, ક્રો, પછી અહીંયા વાંચશો એટલે COC કે તો ક્રો, તો કોક, તો કોક સાથે તમે જોડી દેશો, પણ ફૂટપટ્ટીની મદદથી, શેની મદદથી, ફૂટપટ્ટીની। આ બાજુ પણ એ જ આપ્યું છે સ્પેલિંગના જોડકા, સ્પેલિંગ આપેલી છે, પહેલાં શું વાંચશો, જવાબ વાંચશો, પછી સ્પેલિંગ વાંચીને એને જોડશો, બરાબર। અક્ષર એકદમ સારા, જોડકા જોડવાના છે ફૂટપટ્ટીથી, ઓકે।